નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે સાદો વર્તમાન કાળ કાળ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન એ આપણે જોઈ ગયા અને આજના વિડીયોમાં આપણે જોવાનો છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. હવે કોઈ પણ કાળ શીખે ને તેની ત્રણ વસ્તુ આપણે યાદ રાખવી પડે, એનો યુઝ એટલે ઉપયોગ, પછી એના ઓળખવાચક શબ્દો અને એની વાક્ય રચના. હકાર, નકાર અને પ્રશ્ન ત્રણેય વાક્ય લક્ષણ યાદ રાખવા છે. તો આપણે સાદો વર્તમાન કાળ ભણી ગયા, હવે આપણે ભણવાનો છે સાદો ભૂતકાળ. તો સૌ પ્રથમ તો એનો ઉપયોગ આપણને ખબર હોવી જોઈએ. તો એનો ઉપયોગ શું છે? તો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કયા સંજોગોમાં થાય? તો કે કોઈ ક્રિયા નજીકના ભૂતકાળમાં પૂરી થઈ હોય, કોઈ ક્રિયા નજીકના ભૂતકાળમાં પૂરી થઈ હોય ત્યારે આ કાળ વપરાય છે. નજીકના ભૂતકાળમાં એટલે કે મેં જમ્યું, હું બજારમાં ગઈ. જો હતી પાછળ ના આવે, હું બજારમાં ગઈ હતી કે મેં જમી લીધું હતું એવું નહીં આવે, કારણ કે એ પૂર્ણ ભૂતકાળ થઈ જશે. એટલે સાદા ભૂતકાળના જે સાદા ભૂતકાળના જે વાક્યો હશે ને એમાં છે ને જમ્યું, રમ્યું, ખાધું, આવા બધા શબ્દો છે એ આવશે. એટલે કે કોઈ ક્રિયા નજીકના ભૂતકાળમાં જ પૂરી થઈ હોય ત્યારે કયો કાળ વપરાય? તો કે સાદો ભૂતકાળ. હવે એના ઓળખવાચક શબ્દો કયા સહાયક ક્રિયાપદ પહેલા આવે. સાદા વર્તમાન કાળમાં યાદ કરો એમાં આપણે વિ1 કે
didn't plus be one. અહીંયા પણ ડી છે એટલે કે ભાઈ એવું નહીં કે શરૂઆતમાં હોય વાક્યની ગમે ત્યાં વચ્ચે પણ હોય તો ત્યારે તમારે શું લગાડી દેવાનું કે ડી મન. તો આ રીતે છે હકાર